પ્રસંગે મંગળ ગવાય છે, ગાયનું, જમીનનું અને સોનાનું દાન દેવાય છે. આ ત્રણેય દાન જીવન નિર્વાહ માટેના છે. આ ત્રણ ફેરામાં કન્યા આગળ છે અને વર પાછળ છે. દીકરીની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કર્યા પછી ચોથા ફેરે કન્યાદાન આવે છે. અહીં હવે વર આગળ ચાલે છે અને કન્યા પાછળ ચાલે છે. હવે વર પોતાની જવાબદારી સ્વીકારવાની તત્પરતા દર્શાવે છે અને કન્યા પતિના હિતનું રક્ષણ કરતી, પતિનું ગૌરવ કરતી એને અનુસરે છે. સહેજ સમજીએ તો સ્પષ્ટ થશે કે ધ્યાન એ જ રાખી શકે કે જે પાછળ હોય. મારો એક મિત્ર છે, આયુર્વેદિક ડૉક્ટર છે. એનું નામ પૂર્ણેશ, પૂર્ણેશ નામ છે એનું. અમે લોકો એને ચૂર્ણેશ કહીએ છીએ. આયુર્વેદિક ડૉક્ટર છે એટલે ચૂર્ણેશ. મેં ચૂર્ણેશને એકવાર પૂછ્યું કે હે ચૂર્ણેશ, એવા કયા બે ખાદ્ય પદાર્થો છે કે જે તમે ભેગા ખાઓ, બે ભેળવીને ખાઓ, મિક્સ કરીને ખાઓ, તો એની આડઅસર, સાઈડ ઇફેક્ટ આખી જિંદગી રહે? તો ચૂર્ણેશે મને કહ્યું, ગોળ ને ધાણા. તમે તો જાણો છો કે પારસીઓમાં વાંડા હોવું કોમન છે અને પરણવું અનકોમન છે. લગ્નની વિધિ ચાલતી હતી, બરજોરે મારી સાથે વાત માંડી, ડાક્ટર લગ્ન વખતે અહીં ગૌર મહારાજ આટલી બધી વાર સાવધાન સાવધાન બોલે છે, તો બી અહીં બે જણાને ખ્યાલ કેમ નથી આવતો કે કંઈ કાચું કપાય છે? મેં કહ્યું, ચૂપરે બરજોર, વ્યવધાન ન કર, આ મંગળ ફેરા જો. મંગળ ફેરા? ફેરા એટલે શું? મેં આવડત અને અનુભવના આધારે જવાબ આપ્યો, ચક્કર ચક્કર ફરવાનું. ઓ, 60 ફેરા, ડિવાઇન લવ, જેવા ફેરા રોમિયો ને જુલિયટે ફર્યા, જેવા લૈલા ને મજનુએ ફર્યા, એવા એવન બી સેવન સર્કલ ફરશે. 7 નહીં, અમારા ગુજરાતીઓમાં 4 જ ફેરા આવે. પણ હું એ તો 7નું સાંભળ્યું હતું, 4 જ કાંઈ? અમારી ગુજરાતણોનું તેજ એવું કે એની સાથે 4 ફેરામાં જ ફેર ચડી જાય તો 7ની શું જરૂર? પછી માથે ચડી જાય તો કેટોની.